કલોલમાં પ્રદૂષિત પાણીના કારણે સોમવારે 3 લોકોના મોત થયા હતા, જ્યારે મંગળવારે વધુ એક બાળકીનું મોત થયું છે। કલોલમાં પ્રદૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થવા પામ્યા છે। તેના કારણે કલોલ શહેરમાં હોબાળો મચ્યો છે। કલોલ શહેરની સિવિલની બેદરકારી તંત્ર દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં સિવિલનો આપ દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ હોય તેમ દેખાઈ રહ્યું છે। કલોલ સિવિલમાં કોઈ પણ જાતની વ્યવસ્થા ન હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો દર્દીઓને સારવારો ન મળે ત્યાં સુધી ધરણા ઉપર બેઠા છે। છેલ્લા 2-3 દિવસથી ઝાડા ઉલટીના કેસીસ બહુ વધી ગયા છે અને અહીંયા આગળ 4-5 જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એમાં 4-5 જણા એક્સપાયર થઈ ગયા છે। અમારી નજર સમક્ષ અહીંયા એક બાળકી અમે એક્સપાયર થતાં અમે જોઈ છે। અહીંયા આગળ તંત્રની ઘોર બેદરકારી, સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફ પૂરતા પ્રમાણમાં નથી। અહીંયા આગળ બે પ્રકારના પ્રોબ્લેમ થયા છે। એક પ્રોબ્લેમ એ છે કે અમે ડૉક્ટર સાહેબ જ્યાં જોડે વાતચીત કરી ત્યારે ખબર પડી કે ગટરનું પાણી જે નોર્મલ પાણીમાં મિક્સ થઈ જાય છે એના હિસાબથી આટલા બધા ઝાડા ઉલટીના કેસીસ થયા છે। એટલે એ તો એક પ્રોબ્લેમ છે, પણ બીજો પ્રોબ્લેમ કે ઝાડા ઉલટી થયા પછી જ્યારે આ લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે તો એમને કોઈ પ્રાથમિક સારવાર મળતી નથી, સ્ટાફ અહીંયા હાજર નથી। ઘણી વાર તો છે ને એમને બોટલ બી છે ને એમને જાતે ચડાવવા માટે એમને મહેનત કરવી પડે છે, બોટલ લઈને એ લોકો અહીંયા હોસ્પિટલમાં ફરતા હોય છે સ્ટાફને શોધવા માટે। જઈને તપાસે અડધી રાત્રે આ દર્દીઓમાંથી કોઈનું કઈ ઇમરજન્સી આવે ત્યારે આ તંત્ર ક્યાં ઊંઘે છે? આ તંત્રને વોટ બેંકની રાજનીતિ ત્યારે સૂજે છે જ્યારે આવા લોકોના એરિયામાં જઈને વોટ લેવા જાય છે। આજે આ લોકોને જરૂર પડી આજે અહીંયા નિલેશભાઈ અગ્રવાલ કાલ 2 દિવસથી લાઈવ થઈ રહ્યા છે, આ વસ્તુ બતાવી રહ્યા છે। કાલે 3 નાના બાળકો મરી ગયા અને આજે પણ અમારી હાથમાં એક બાળક મરી ગયું છે। તો આ બધી જવાબદારી આપણી જાગૃત નાગરિક તરીકેની છે, ના કે કોઈ એક પાર્ટીની છે। આજે અમે પાર્ટી તરીકે આવ્યા છીએ કારણ કે આ લોકોને સપોર્ટની જરૂર છે।